આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા ધંડલ સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર વાપી બલીઠા હાઈવે પર મિક્સર સિમેન્ટવાળી ટ્રકમાં આગ લાગતા દોડધામ

વલસાડ પાણીરા ગામે છેલ્લા ત્રણ માસ થી દીપડાના આટા ફેરાથી લોકોમાં ભયનું વાતાવરણ વન વિભાગ દ્વારા પાંજરું યોગ્ય જગ્યાએ ન મૂકવાને કારણે દીપડો પાંજરે પૂરા નથી હોવાનું જણાવતા ગ્રામજનો વલસાડ તાલુકાના પાનેરા ગામના જયહિંદ ચોક ખાતે છેલ્લા ત્રણ મહિનાથી દીપડો દેખાઈ રહ્યો છે જયહિન ચોક ખાતે રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાવાને કારણે ભયનો માહોલ સર્જાયો છે લોકો રાત્રિ દરમિયાન બહાર નીકળવાથી દડી રહ્યા છે સાથે દીપડાએ પશુપાલકોને ત્યાં પશુઓનું તથા રખડતા ઢોરોનું ઉપર માણક કર્યું છે જેને લઈ પશુપાલકોને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે દીપડો ગામના બાળકોને લોકોને શિકાર બનાવે તે પહેલા દીપડાને પાંજરે પૂરવા માટે સ્થાનિકો દ્વારા દીપડાને વારંવાર ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ફોરેસ્ટ વિભાગ દીપડાને પાંજરે પૂરવામાં નિષ્ફળ રહી છે છેલ્લા ત્રણ માસથી દીપડો રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યો છે સાથે સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં મૂકવામાં આવેલ પાંજરું યોગ્ય જગ્યાએ ન મૂકવાને કારણે દીપડો પાંજરે પુરાયો નથી ત્યારે ગ્રામજનો દ્વારા ફોરેસ્ટને દીપડાને વહેલી તકે પકડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે નીરવ રમણભાઈ પટેલ પાનેરા એકચુઅલી છે ને દીપડો અમારા ગામમાં જોવા આવ્યો એટલે આ ત્રણથી ચાર મહિનાનો ટાઈમ જેવો થઈ ગયો બરાબર ને દીપડો જ્યારે જોવામાં આવ્યો ત્યારે પહેલી વખત અમે વન વિભાગને જાણ કરી ત્યારે વન વિભાગનું કોઈ આવ્યું નહીં મળે ત્યાર પછી અમે સરપંચને અમે આગેવાનોને જે જાણ કરી ને વન વિભાગમાં જાણ કરી એ લોકોએ પાંજરું મૂક્યું પાંજરું ખાલી એ લોકોએ નામ પૂરતું જ મૂક્યું કે એની પ્રોપર પ્લાનિંગથી જે મૂકવું જોઈએ અને મારણ મૂકવું જોઈએ એ મારણ બી એ લોકો મૂક્યું નથી ને ખરેખર તમને કહેવામાં આવે ને કે પાનેરા ચીચવાડા બોર્ડર પરનો એરિયો છે આ બરાબર બંને ગામના લોકો અહીંથી અટુલ કંપનીમાં જાય છે રાત્રે લોકો વોકિંગ કરવા બી જાય છે ને લોકોને વોકિંગ કરતાં બી જોયો છે લોકો એ દીપડો ને એક નથી બેથી ત્રણ દીપડા છે બચ્ચા બી છે નાના ને ઓલરેડી બે મારણ કરી ચૂક્યો છે દીપડો બે મારણ એક ગાયનું મારણ થયું છે ને એક બકરીનું મારણ થયું છે માંગ એક જ છે કે વન વિભાગ એક્ટિવ થાય વન વિભાગ એક નહીં ચાર પાંજરા મૂકવા પડે આપણે ચાર પાંજરા મૂકે ને એમાં મારણ મૂકે ને મારણ મૂકીને આ દીપડાને બને એટલો વહેલો પકડે ને આ જે ભયનો માહોલ થયો છે અમારા બે ગામ વચ્ચે એ દૂર થાય એવી અમારી માંગણી છે હર્ષદભાઈ સગનભાઈ પટેલ ચીચવાડા દીપડો વારંવાર એથી અમુક ટાઈમે જાય છે ને રાત્રે બી પાછા આવશે મારી ઘરની પાછળ બી એકવાર મારા રસ્કે આવ્યો હતો બેઠી ચારના ગારામાં અમે સોઈ રહ્યા છોડ્યો નહીં પછી ચાર વાગે પાછો નીકળી ગયો એટલે ખબર પડી કે નીકળી ગયો છે એટલે મારા ઘરને મારે ખુદના ઘરે પાછળ આવ્યો હતો ભાઈ તો બધા લોકો અહીંથી જાયથી કાપે છે કે અહીંથી નીકળવું કેવી રીતે ચાલુ ગાડીએ બી કોઈને પાણી નાખેવું છે ને દોડતો જાય છે અહીંથી દીપડો જલ્દી પકડાઈ જવો જો એને જબ બે કરે તો લોકોને ગામમાં માહોલ શાંતિ રહે અઠવાડો પડે છે રવિવારે તેમાં બધા ટેર બી જાય છે રવિવારે બી એટલે એટલે માણસો અહીંયા હોય તો બી ઓલરેડી જાય છે અહીંથી બાઈક તો બી સામેથી નીકળી જાય છે એ લગભગ સાતથી આ સાણ આઠથી વચ્ચે નીકળી જાય છે પાસ કરીને તળાવ બાજુ પાણી પીઆઈ જાય છે આઈ ડોન્ટ નો પણ ત્યાં જાય છે ખરો મતલબ એમ છે કે અમારી વાડી છે ડુંગરની પેલી બાજુ સાઈડમાં તેની આજુબાજુમાં ઉપર કલમ પર રહે છે એવું છે અમારી વાડી બે છે પાછળ ત્યાં અમે જવાય ને આવ્યા ત્યારે બે મહિનાથી મૂકેલું એક વાર મેં મારા પોતાના ટ્રેક્ટર છે લઈને ખેંચીને બી બીજી જગ્યાએ મૂક્યું ત્યાં નહીં પડે બીજી જગ્યા બી લાવી મેં બે ત્રણ વાર મારા પોતાના ટ્રેક્ટર લઈને મેં એનું એ જબ એ કર્યું છે પણ હવે મેળ પડતો નથી અત્યારે કપરાડા નાસી ખાઈવે પર બાઇક રોંગ સાઈડે આવી ચડતા ટ્રક અડફેટે અકસ્માત સર્જાયો કપરાડા નાસિક નેશનલ હાઇવે નંબર આઠસો અડતાલીસ ઉપર જોગવેલ પાસે અકસ્માત આજરોજ ટ્રક ચાલક હાઇવે પર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક સામેથી આવતા બાઇક ચાલક અચાનક રોંગ સાઈડ આવી જતા ટ્રક અડફેટે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટનાને પગલે વલસાડ નાસિક નેશનલ હાઇવે આઠસો અડતાલીસ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો રેતલામ હનુમાન મંદિર પાસે દમણથી આવતી સ્કોર્પિયો કાર નાળામાં ખાબકી કારમાં સવાર છ જેટલા યુવાનોને નાની મોટી ઈજા પહોંચી પારડી તાલુકાના રેટલાવ હનુમાન મંદિર પાસે રોડના સાઈડે સ્કોર્પિયો કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો દમઠી ગઢ શનિવારની રાત્રિના પૂર ઝડપે આવતી સ્કોપિયો કાર નંબર જીજે એકવીસ સી ઝીરો સિક્સ ડબલ થ્રીના ના ચાલકે રેટલાવ હનુમાન મંદિર નજીક વાણાક પાસે વરસાદી પાણીના નાળા ઉપર કાબુ ગુમાવતા સ્કોપિયો કાર નાળામાં ખાબકી પલટી મારી ગઈ હતી અકસ્માતનો ધડાકાભેર અવાજ જાવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર છ જેટલા યુવાનો સવાર હોય જેઓને નાની મોટી ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા સેલવાસ માં રોડ ઉપર ડિવાઇડર પાસે ખોદેલ ખાડામાં થ્રી વ્હીલર ટેમ્પો પલ્ટી મારતા અકસ્માત સર્જાયો સિલવાસમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર જેસીબી મશીન વડે દિવાડર પાસે ખાડો ખાડો આવ્યો જે રાત્રિના વાહન ચાલકોને નજરે ન પડતા કેટલાક વાહનો હોવાનું જાણવા અરસામાં ફિલ્ટર પાણી ભરેલો થ્રી વ્હીલર ટેમ્પો નંબર ડીએન ઝીરો નાઇન આર નાઇન થ્રી સેવન એટ ખાડામાં પલટી જતા અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ચાલકને બહાર કાઢી બચાવી લીધો હતો દુકાનદારો જણાવી રહ્યા છે કે અહીં કેટલાક લોકો ખાબકી રહ્યા છે ત્યારે વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં આવે જેથી મોટી દુર્ઘટના થતાં અટકી શકે ભરૂચ હાઈવે પર સુરત તરફ જતી કારમાં આગ લાગતા વડપડ સળગી ઉટા આગ ને પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાયો સદનસીબે મોટી જાનહાની ટળી ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર એક કાર ચાલક અમરેલીથી સુરતના કામરેજ તરફ જઈ રહ્યા હતા આ સમય દરમિયાન તેઓ અંકલેશ્વરની આમલા ખાડી પાસે પહોંચતા કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો આ સમય કારમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારની બહાર દોડી આવી સલામત સ્થળ ઉપર પહોંચી ગયા હતા જો કે અચાનક કારમાં આગ ભભૂકી ઉઠ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગમાં કાર બળબડ સડકવા લાગી હતી જેના કારણે હાઇવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો આગની ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા તાત્કાલિક તેમની ટીમ સ્થળ ઉપર ઉપર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ મેળવ્યો હતો આગને કારણે મુખ્ય માર્ગ હાઇવે નંબર અડતાલીસ સર્જા હતા સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી બનાવની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર દોડી આવી ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો ભરૂચથી રિપોર્ટર અભિ સંકલ્પ ન્યૂઝ બાડોલી ખાતે પ્રાદેશિક કમિશનર ડીડી કાપડિયાનો વિદાય સમારંભ યોજાયો પ્રાદેશિક કમિશનર ડીડી કાપડિયા જે વયમર્યાદાના કારણે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નિવૃત્ત થયા હતા જેમનો બારડોલી રાજપૂત સમાજની વાડીમાં તેમનો વિદાય સમારોહનું આયોજન પ્રાદેશિક કચેરી સુરત દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતની ઓગણીસ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખો કારોબારી સભ્યો અને કર્મચારી મિત્રો હાજર રહ્યા હતા જેમાં ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પદાધિકારીઓ દક્ષિણ ઝોન પ્રભારી તથા સ્ટેટ કમિટી મેમ્બર રાજેશભાઈ જોધપુરે જિલ્લા પ્રમુખોમાં નવીન અટાલિયા રાજેશ પુરીયા વલસાડ જિલ્લા પ્રમુખ પંકજ કરણીયા સુરેશ સોલંકી મહેન્દ્ર સોલંકી ભરત સોલંકી તેમજ પાર્ટી પાલિકાના ચીફ ઓફિસર બીવી ભાવસાર ધર્મેશ પટેલ વગેરે હાજર રહી પુષ્પગુચ્છાપી પ્રાદેશિક કમિશનરનું સન્માન કર્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો